નો પ્રમય અને તેના પ્રતિ પ્રમયની મારે વાત તમને કરવાની છે પાયથાગોરસ એ જાણીતો ગણિત શાસ્ત્રી અને એમનું એનું જે પરિણામ છે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એની સાબિતી ઘણી રીતે આપી શકાય છે એમાંની પુસ્તકમાં જે સાબિતી છે એ આપણે અહીંયા જોશું વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસ છે એ થેલ્સ ગણિતશાસ્ત્રીનો વિદ્યાર્થી હતો અને થેલ્સ પણ મોટો ગણિતશાસ્ત્રી હતો અહીં કાટકોણ ત્રિકોણ એ સીમાં બી કાટખૂણો છે અને કર્ણનો વર્ગ આપણે જાણીએ છીએ કાટખૂણાની સામેની બાજુ બી કાટખૂણો છે અહીં બી કાટખૂણો આપેલો છે તેની સામેની બાજુ એસી છે એ કર્ણ છે હવે આપણે સાબિત એમ કરવું છે પાયથાગોરસે જે પ્રમય આપ્યું છે એ કાટકોણ ત્રિકોણની વાત છે બી કાટખૂણો છે વિદ્યાર્થી મિત્રો અહીં એ સ્પષ્ટ કરવું પડશે કે જો એક ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને ખૂણા લઘુકોણ જ હોય કારણ કે જો એક ખૂણો કાટખૂણો લઈએ તો અને બીજો પણ કાટખૂણો લઈએ તો નેવું નેવું એકસો એંસી થઈ જાય તો ત્રીજો ખૂણોનું માપ કંઈક હોય તો એકસો એંસી કરતાં વધી જાય એટલે બાકીના બે ખૂણાનું માપ લઘુકોણ જ હોય નેવું કરતાં નાનું હોય અહીં બી છે એ કાટખૂણો છે અને કર્ણ એસી છે કર્ણનો વર્ગ એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ કાટખૂણો બનાવતી બાજુ એ બી અને બીસી છે તો એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એમ સાબિત કરવું છે હવે અહીં આકૃતિમાં ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી કાઠખૂણો છે એમ આપેલું છે તેમજ એ સાબિત કરવું છે કે એસી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અહીં થોડીક રચના આપણે કરવાની છે સાબિતી માટે આકૃતિમાં જુઓ બી માંથી જ્યાં કાટખોણો બી છે એના શિરોબિંદુમાંથી બિંદુમાંથી સામેની બાજુ એસી ઉપર એક લંબ દોરવાનો છે બીડી લંબ એસી દોરો જુઓ આકૃતિ હવે ત્રિકોણ એ ડી બી સમરૂપ ત્રિકોણ એ બી સી એ આગળના એપિસોડમાં પણ આપણે જોયેલું છે કારણ કે એડીબી અને એબીસી એ બંને ત્રિકોણમાં એ છે એ સામાન્ય ખૂણો છે અને એડીબીમાં ડી આગળ કાટખૂણો છે અને એબીસીમાં બી બી આગળ કાટખૂણો છે એટલે ખોખું પ્રમય પ્રમાણે ખૂખું શરત પ્રમાણે એ બંને ત્રિકોણ સમરૂપ થાય માટે બાજુઓ છે એ સમરૂપ થાય એટલે એની બાજુઓ છે એ સમપ્રમાણમાં છે પણ મારે જેનો ઉપયોગ કરવો છે કે આપણે જે બીડી એ બી અને એ બી સી તો એડીના છેદમાં એ બી અને એ બીના છેદમાં એસી એટલે પહેલાં બે અક્ષર એડીના છેદમાં એ બી અને પહેલાં પહેલો ને ત્રીજો અક્ષર એ બીના છેદમાં એસી એ ગુણોત્તર જ મારે ઉપયોગ કરવો છે એ લીધું છે એડીના છેદમાં એ બી એ છેદમાં એસી અથવા તો ક્રોસ ગુણાકાર કરીએ તો એડી ગુણ્યા એસી બરાબર એ સ્ક્વેર એને પરિણામ નંબર એક આપીએ તેવી જ રીતે ત્રિકોણ બીડીસી અને ત્રિકોણ એ સી એ પણ સમરૂપ થાય એ આગલા એપિસોડમાં આપણે જોયેલું છે કારણ કે બીડીસી ત્રિકોણમાં અને એબીસી સી ત્રિકોણમાં સી ખૂણો બંનેમાં સામાન્ય છે અને કાઠખૂણા છે બીડીસી ત્રિકોણમાં ડી આગળ કાઠખૂણો છે એબીસીમાં બી આગળ કાટખૂણો છે એ પણ ખૂખું સરત પ્રમાણે સમરૂપ થાય તો જેમ એકમાં પરિણામ મેળવ્યું એવી રીતે આ બીજો ત્રિકોણ અને મૂળ ત્રિકોણને સમરૂપ છે એમાંથી આપણે પરિણામ મેળવીએ એમાં સીડી છેદમાં બીસી અને બીસી છેદમાં એસી સીડી છેદમાં બીસી એટલે સીડી એટલે બીજાને ત્રીજા અક્ષરો છે અને બીજા ત્રિકોણમાં બીસી બીજાને અને બી છેદમાં એસી છે એટલે બીસી પહેલોને ત્રીજો અક્ષર અને બીજા ત્રિકોણમાંથી પહેલોને ત્રીજો અક્ષર એટલે એ ક્રમ અને એનો ઉપયોગ કર્યો છે એનો ચોકડી ગુણાકાર કરીએ ક્રોસ ગુણાકાર કરીએ તો સીડી ગુણ્યા એસી બરાબર બીસી સ્ક્વેર આવશે એને બે નંબર પરિણામ આપીએ હવે પરિણામ એક અને બેનો સરવાળો કરીએ પરિણામ એક આપણને એ બી સ્ક્વેર છે એ ડી ગુણ્યા એસી અને પરિણામ બે છે સી ડી ગુણ્યા એસી બરાબર બીસી સ્ક્વેર તો આપણે જે એ બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર કરવું છે તો એના પરિણામો આપણે જમણી બાજુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર જમણી બાજુ મળશે અને ડાબી બાજુ શું મળશે એ જોઈએ એડી ગુણ્યા એસી વત્તા સીડી ગુણ્યા એસી બરાબર એ બી વત્તા બીસી સ્ક્વેર કિંમતો મૂકી છે એક અને બેમાંથી ડાબી બાજુનું સાદુ રૂપ આપીએ તો બંનેમાંથી એસી આપણે સામાન્ય લીધું છે તો કાઉસની અંદર એડી વત્તા સીડી વધશે જમણી બાજુ એ બી પ્લસ બીસી એમને રાખીશું પછીના સ્ટેપમાં એસી ગુણ્યા એડી વત્તા સીડી ત્રિકોણમાં આકૃતિમાં જુઓ ડી બિંદુ એને સીની વચમાં આવેલું છે તો એ ડી વધતા સીડી બરાબર એસી એ સ્પષ્ટ છે એટલે ત્યાં કાઉસનું સાદુરૂપ છે એસી આવશે જમણી બાજુએ એમને એમ એ સ્ક્વેર પ્લસ બી સી થશે અથવા તો એસી ગુણ્યા એસી એટલે એસી સ્ક્વેર થશે બરાબર એ પ્લસ એટલે એસી છે એ કર્ણ છે એ અને બી કાટખૂણો બનાવતી બાજુ છે બી કાટખૂણો છે એને બનાવતી બાજુ છે એટલે પાયથાગોરસનો પ્રમય ખૂબ જ સરળ સાબિતી છે આ સાબિતીમાં આપણે શેનો ઉપયોગ કર્યો કે એડી બી ત્રિકોણ એબીસીને બીસીને સમરૂપ થાય છે એના ઉપરથી બે ગુણોત્તર લીધા અને એમાં જે એ બી છે એવા ગુણોત્તર લેવાના કે એ બી કોમન આવે સૌથી પહેલાં આપણે એક નંબરમાં જોયું કે આ જે ગુણોત્તર છે એમાં એ ગુણોત્તરમાં બ બે એવા ગુણોત્તર લેવાના એમાં એબી કોમન આવે આપણે એબી બી સ્ક્વેરની કિંમત મેળવવી છે એટલે ત્રણ જે ગુણોત્તર આપણે સમરૂપતાના જે છે બાજુનો એમાં એબી કોમન આવે એવો ગુણોત્તર આપણે લેવાનો એવી જ રીતે બી ત્રિકોણ બીડીસી અને એબીસી એ સમરૂપ છે એમાં પણ બીસી સ્ક્વેર કોમન આવે એવા બે ગુણોત્તર પસંદ કરવાના અને પછી બંને સમીકરણોના એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર સરવાળો કરીએ એટલે જમણી બાજુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર મળશે અને ડાબી બાજુ એસી સ્ક્વેર મળશે આમ પાયથાગોરસનો પ્રમય છે એ અહીં સાબિત થાય છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુના વર્ગના વર્ગોના સરવાળા બરાબર થાય છે પાયથાગોરસનું જાણીતો પ્રમય છે ગણિતમાં ડગલે પગલે આ પ્રમયનો ઉપયોગ આવશે પાયથાગોરસના પ્રમયની લગભગ ત્રણસો જેટલી સાબિતી છે એમાંથી આ સરળમાં સરળ સાબિતી અહીંયા આપણને પુસ્તકમાં રજૂ થયેલી છે હવે પછી બીજી એક વાત કે આપણા ભારતીય જ બીજા એક ગણિતશાસ્ત્રી બોધાયને એ નીચેનું પરિણામ આપ્યું હતું એટલે પાયથાગોરસનું જે પરિણામ છે એને મળતું આવે એવું પરિણામ લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ વિકર્ણ જે હોય તે એ બાજુ એ જે વિકર્ણનું માપ હોય એવો એક ચોરસ લેવાનો ધારો કે એ વિકર્ણનું માપ એક્સ છે તો ચોરસનું ક્ષે ક્ષેત્રફળ એક્ એક્સ સ્ક્વેર થશે એક્સ ગુણ્યા એક્સ ચોરસમાં બંને બાજુ સમાન હોય એ તેની બાજુઓથી બનતા જેમ કે લંબાઈને પહોળાઈ ચોરસોના ક્ષેત્રફળોના સરવાળા સમાન હોય છે એટલે બાકીની જે બાજુઓ છે લંબાઈને પહોળાઈ એમાં તેની બાજુઓથી બનતા બાજુઓ એટલે લંબચોરસની જે લંબાઈને પહોળાઈ હોય એનો ધારો કે લંબાઈ છે એ પાંચ છે પોળાઈ ત્રણ છે તો પાંચનો વર્ગ અને ત્રણનો વર્ગ એનો સરવાળો એ લંબચોરસનો જે વિકર્ણ હોય એના વર્ગ બરાબર થાય તો એમાં પણ પાયથાગોરસનો પ્રમય સમાયેલું છે એટલે આ જે છે પરિણામ એ જુદી રીતે કહેવાયેલું છે તો બોધાય નામનો ગણિતશાસ્ત્રી એણે પણ આ પરિણામ પોતાની રીતે આ જુદી રીતે આ રીતે આપ્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનું પ્રમયનું પ્રતિપ્રમય સાચું છે કે નહીં એ આપણે હવે જોશું તો એ પ્રતિપ્રમય પણ સાચું છે કે ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુ સામેનો ખૂણો કાટખૂણો હોય પાયથાગોરસના પ્રમયમાં ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો આપ્યો તો અને આપણે તેની સામેની બાજુ જે કર્ણ છે એનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય પરંતુ આ પ્રમયમાં તેનાથી ઉલટું પ્રતિપ એટલે ઉલટું વિધાન જો કોઈ બાજુનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય અહીં કાટખૂણો આપેલો નથી પણ એનો એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થતો હોય તો જે બાજુ પહેલી બાજુ હોય એનો સામેનો ખૂણો કાટખૂણો હોય એમ આપણે સાબિત કરવું છે એટલે આ પ્રતિ પ્રમયની વાત છે અહીં ત્રિકોણ એ માં આપણને બી કાટખૂણો આપેલો નથી એ સાબિત કરવાનું છે આકૃતિમાં એ દોરેલો છે પણ અહીં આપેલું છે એસી સ્ક્વેર એટલે કે એક બાજુનો વર્ગ બાકીની બે બાજુ એ બીને બીસીનો વર્ગ સરવાળો આપેલો છે આપણે એમ સાબિત કરવું છે કે જે એસી બાજુ છે એના વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો થાય છે એ પહેલી બાજુ એસી છે એની સામેનો ખૂણો એટલે કે ખૂણો બી કાઠખૂણો છે એમ સાબિત કરવું નેવુંનો એ સાબિત કરવા માટે બીજી એક આપણે બીજા ત્રિકોણની રચના કરવી છે જેમાં એક ખૂણો ક્યુ કાટખૂણો હોય તેવો આપણે બાજુમાં બીજો ત્રિકોણ પિક્યુ એવો રચવાનો છે જેથી તેમાં એક બાજુ પિક્યુ છે એ એ બી નામ હોય અને બીજી બાજુ છે જે કાટખૂણો બનાવતી બે બાજુ પિક્યુ ને ક્યુઆર છે તો એક બાજુ પિક્યુ છે એ બી નામ આપની હોય અને બીજી બાજુ ક્યુઆર છે એ બીસી નામ આપની હોય એટલે આપણે એવો બીજો એક ત્રિકોણ રચ્યો કાટકોણ ત્રિકોણ પહેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી આપેલો પણ બીજો ત્રિકોણ આપણે કાટકોણો કાટકોણ ત્રિકોણ રચ્યો છે એમાં એ ધ્યાન રાખવાનું છે કે કાટકોણો બનાવતી બાજુઓના માપ છે એ જે મૂળ ત્રિકોણ આપેલો છે એમાં એ બી અને બીસી જેનો સરવાળો એક વર્ગનો સરવાળો એક બાજુનો વર્ગ થાય છે એ બે બાજુના માપના આ બીજી બે બાજુથી બનતો નવો ત્રિકોણ લેવાનો છે હવે ત્રિકોણ પિક્યુ આરમાં વાત કરીએ તો એમાં પાયથાગોરસનું જાણીતું પ્રમય હમણાં શીખ્યા તેનો સૂત્રનો ઉપયોગ કરી શકીએ ક્યુ કાટખૂણો છે એટલે પી આર છે એ કર્ણ છે તો પીઆરનો વર્ગ બરાબર પિક્યુનો વર્ગ વત્તા ક્યુઆરનો વર્ગ થાય પાયથાગોરસનો પ્રમય ક્યુ નેવુંનો ખૂણો છે હવે રચનામાં આપણે એમ લીધું છે કે પીક્યુનું માપ એ બી જેટલું લીધું છે એટલે પીક્યુ સ્ક્વેર છે ત્યાં પછીના સ્ટેપમાં એ બી સ્ક્વેર લખી શકાય એવી જ રીતે ક્યુઆર ક્યુઆરનું માપ બીસી જેટલું છે રચના પરથી એટલે ત્યાં પણ બીસી સ્ક્વેર બીજા પદમાં લખી શકાય હવે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર મૂકી શકાય પછીના ત્રીજા સ્ટેપમાં કારણ કે આપણને રકમમાં આપેલું છે પ્રમયના વિધાનમાં આપેલું છે કે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર એટલું એસી સ્ક્વેર થાય છે એટલે એના બરાબર એસી સ્ક્વેર મૂક્યું છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈ તો વર્ગ નીકળી જાય એટલે એસી બરાબર પી મળે તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ બંને ત્રિકોણોમાં ત્રણે જોડ છે એ સમાન છે ત્રણેય જોડ સમાન હોવાથી કારણ કે એ બી બરાબર પી રચના ઉપરથી છે આપણે લીધેલું છે બીસી બરાબર ક્યુઆર લીધેલું છે અને એસી બરાબર પીઆર આપણે સાબિત કર્યું એટલે ત્રણેય જોડ જો એક સમાન હોય ત્રિકોણ એ બી તો આપણે જાણીએ છીએ કે બા 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 પ્રમય પ્રમાણે બંને ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ થાય વિદ્યાર્થી મિત્રો સમરૂપતા અને એકરૂપતા બંનેમાં બાબા બા પ્રમય આવે છે સમરૂપતામાં ત્યાં બાજુઓ સમાન ન હોય પણ એનો ગુણોત્તર સમાન હોય છે અને એકરૂપતામાં બાબા બા પ્રમયમાં એ બાજુઓ છે એ સમાન માપની હોય છે તો અહીં ત્રીજી બાજુ આપણે સાબિત કરીને પછી બાબા બાબા પ્રમયનો ઉપયોગ કર્યો અને ત્રિકોણ એ બરાબર ત્રિકોણ પીક્યુ આર સાબિત કર્યું એકરૂપ છે હવે વિદ્યાર્થી મિત્રો બે એકરૂપ ત્રિકોણોની વ્યાખ્યા તમે જાણતા હશો આગળના ધોરણમાં કે બે એકરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ ખૂણા એકરૂપ થાય અને અનુરૂપ બાજુઓ છે સમાન થાય પણ અહીં આપણે ફક્ત એક જ ખૂણાની વાત અથવા એક જ ખૂણાનો ઉપયોગ કરવાનો છે ખૂણો બી અને ક્યુ જે એબીસીમાં વચ્ચેનો ખૂણો છે એના ક્રમમાં ક્યુ ખૂણો આવે છે તો ક્યુ કાટખૂણો છે એટલે બી પણ કાટખૂણો થાય કારણ કે અનુરૂપ ખૂણા એકરો સમાન થાય તો આ રીતે બી છે આપણે બી બરાબર ક્યુ અને ક્યુ બરાબર નેવું છે એટલે બી બરાબર પણ નેવું થાય જે આપણે સાબિત કરવું હતું આપણને ત્રિકોણ એ એસી સ્ક્વેર બરાબર પ્લસ આપ્યું હતું અને આપણે સાબિત કર્યું કે ખૂણા બીનું માપ છે એ નેવું છે વિદ્યાર્થી મિત્રો હવે અહીં એક પ્રશ્ન છે એક વિમાન છે એક વિમાન મથકની ઉત્તર દિશામાં હજાર કિલોમીટર પર કલાકની ઝડપથી ઉડે છે અને એ જ સમયે બીજું એક વિમાન એ જ સમયે વિમાન મથકની પશ્ચિમ દિશામાં બારસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે દોઢ કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે ઉત્તર દિશામાં હજાર કિલોમીટરની ઝડપ છે કલાકના અને પશ્ચિમ દિશામાં બારસો કિલોમીટરની કલાકની ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાક એટલે એક કલાકના હજાર કિલોમીટર એક વિમાન ઉત્તર દિશામાં ઉડે છે બીજું એક વિમાન કલાકના બારસો કિલોમીટર કાપે છે અને એ પશ્ચિમ દિશામાં ઉડે છે દોઢ કલાક પછી એ ક્યાં મળશે એકબીજાથી કેટલા દોઢ કલાક પછી આ વિમાનો કેટલા દૂર હશે મળશે નહીં કેટલા દૂર હશે એ આપણે શોધવાનું છે ઉત્તર દિશા સામાન્ય રીતે આપણે ઉપરની બાજુ બતાવીએ છીએ ડાબી બાજુ સી છે એ પશ્ચિમ દિશા બતાવશું તો ઉત્તર દિશામાં વિમાનની ઝડપ હજાર કિલોમીટર છે એટલે એક કલાકમાં હજાર કિલોમીટર અંતર કાપે છે એટલે દોઢ કલાકમાં એ પંદરસો કિલોમીટર અંતર કાપશે તે જ રીતે બીજું વિમાન છે એ દોઢ કલાકમાં અઢારસો બીસી દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં કારણ કે એક કલાકમાં બારસો કાપે છે એટલે દોઢ કલાકમાં અઢારસો કિલોમીટર અંતર કાપશે હવે એસી અંતર છે એ પંદરસો કિલોમીટર હજાર ઝડપ છે એટલે દોઢ કલાકમાં પંદરસો બીસી અંતર છે અઢારસો બારસો ઝડપ છે એટલે અઢારસો દોઢ કલાકમાં પંદરનો વર્ગ કરો બસો પચીસ અને બે મીંડા છે એટલે ચાર મીંડા મૂકી દો એનો વર્ક થશે અઢારનો વર્ગ કરો ત્રણસો ચોવીસ અને બે મીંડા છે એટલે ચાર મીંડા મૂકી દો અને એનો સરવાળો કરો તો આ જે રકમ આવી એનું વર્ગમૂળ પાંચસો ઓગણપચાસ અને ચાર મીં ચાર મીંડા છે તો એને આપણે પાંચસો ઓગણપચાસના અવયવો પાડ્યા છે અને એકસઠ ગુણ્યા નવ કરો એક નવ નવ ને છ નવા ચોપન અને બાકીના ચાર મીંડા આ રીતનો આપણને ગુણાકાર અવયવો પાડ્યા છે એકસઠ છે એનું વર્ગમૂળ નહીં નીકળે એટલે એમને એમ મૂક્યું છે પરંતુ નવનું વર્ગમૂળ નીકળે અને ચાર મીંડા છે એટલે એના વર્ગમૂળ કાઢીએ તો બે મીંડા થઈ જાય નવનું ત્રણ એટલે ત્રણસો વર્ગમૂળ એકસઠ કિલોમીટર એવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં આ પાયથાગોરસના લગતા દાખલા અહીં ગણવાના છે થોડાક દાખલા જોઈએ દસ મીટર લાંબી એક નિસરણી જમીનથી આઠ મીટર ઊંચાઈ આવેલી એક બારીને અડકે છે નિશાણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો તો નિશાણી આપણે જાણીએ છીએ કે દિવાલને ટેકવી હોય એક દિવાલ દોરી દિવાલ છે દિવાલ સીધી હોય જમીનથી આઠ મીટર ઊંચે આવેલી છે આ નિશાણી આપણે આવી રીતે ત્રાસી મૂકી આ જમીન છે અને આ દિવાલ છે દસ મીટર લાંબી નિસરણી છે એટલે આ નિસરણીની લંબાઈ છે દસ મીટર અને નિસરણી જમીનથી આઠ મીટર ઊંચે છે એટલે આ દિવાલની લંબાઈ આપણને આઠ મીટર ઊંચે આપેલી છે તો નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં દીવાલ છે એ કાટખૂણે જમીને આવેલી હોય એમ આપણે લેશું એટલે આમાં પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ આવશે આ કાટખૂણાની સામેની બાજુ છે નિશાણી એ કર્ણ છે તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો આવશે એટલે જો આ નીચે જમીનમાં નિશાણીના છેડા અને દીવાલ એની વચ્ચેનું અંતર શોધવું હોય તો એને આપણે ધારો કે એ અંતરને એક્સ કહીએ તો દસનો વર્ગ એ કર્ણનો વર્ગ છે બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો છે તો એક્સનો વર્ગ વધતા આઠનો વર્ગ થશે દસનો વર્ગ સો થશે એક્સનો વર્ગ એમને જાણતા નથી આઠનો વર્ગ ચોસઠ ચોસઠ છે ડાબી બાજુ લઈશ લેશું એટલે માઇનસ થશે બરાબર એક્સ વર્ગ સોમાંથી ચોસઠ બાદ કરશું એટલે છત્રીસ બંને બાજુ વર્ગમૂળ લઈ લઈ એટલે એક્સ બરાબર છ છત્રીસનો વર્ગમૂળ છ તો આ મીટરમાં આપણને માપ આપ્યું હતું એટલે છ મીટર નિશાણીનો નીચેનો છેડો દિવાલથી છ મીટર અંતરે હશે નિશાણી નો નીચેનો છેડો દિવાલ છ મીટર અંતરે છે બીજો દાખલો જોઈએ છ મીટર અને અગિયાર મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે જો થાંભલાના નીચેના છેડા અંતર અંતર મીટર હોય તો તેમના ઉપરના છેડા આપણે શોધવાનું છે જમીન ઉપર બે થાંભલા આપણે લઈએ છ મીટર અને અગિયાર મીટરના એક મોટો થાંભલો અને એક નાનો થાંભલો લઈએ નીચે જમીન દર્શાવીએ જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર બાર મીટર હોય એટલે આ અંતર જે છે બે થાંભલા વચ્ચેનું અંતર એ બાર મીટર આપેલું છે તો આપણે ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે આ જોડી દઈએ ઉપરના છેડા હવે એક રચના કરવાની છે અહીં આપણે અહીં નામ આપતા જઈએ એ પી સી ડી હવે એમાંથી આ બીસીને સમાંતર અને સીડીને લંબ એવી આપણે રેખાખંડ એવો રેખાખંડ દોરી તો આ જે માપ છે અહીંયા ઈ નામ આપી તો એ ઈનું માપ છે બીસી જેટલું થાય બાર મીટર અહીં બે થાંભલા વચ્ચેનું અંતર બાર મીટર છે જમીનનું અંતર એવી રીતે ઉપરના જે આ લંબચોરસ બનાવ્યો છે એમાંથી ડીસી ઉપર આપણે લંબ દોર્યો છે અને આ બીસીને સમાંતર છે એ રેખાખંડ એ પણ બાર મીટર થશે ત્રિકોણ એ વાત કરીએ તો નીચેનો જે લંબચોરસ છે એમાં આ થાંભલાની લંબાઈ છ મીટર છે એટલે સામેની બાજુ ઈ છે એ સરખી છ થશે ટોટલ અગિયાર છે સીડી મોટો થાંભલો અગિયારમાંથી છ જશે એટલે ડી નું અંતર પાંચ આપણને મળશે તો ત્રિકોણ એ ની વાત કરીએ તો એમાં ઈ કાઠકૂણો છે અને એ કર્ણ છે તો અહીં ત્રિકોણ એ ડીઈ માં એ બરાબર બાર મીટર અને ઈડી બરાબર પાંચ મીટર થાય એનું કારણ આપણે લખી શકીએ કે એ માંથી બિંદુ એ માંથી સીડી પર દોરેલ છે જે બીસી ને સમાંતર છે તેથી એ બીસી ઈ ચતુષ્કોણ એ બીસી લંબ ચોરસ બનશે હવે આ જે ત્રિકોણ છે એડી એમાં પાયથાગોરસનો ત્રિકોણ એડીઈ માં પાયથાગોરસનો પ્રમયનો ઉપયોગ કરતા કર્ણ છે તો એડીનો નો બરાબર એ ઇ સ્ક્વેર પ્લસ ડીઈ સ્ક્વેર કિંમતો મૂકીએ એ ઈ છે બાર મીટર બારનો વર્ગ ડી પાંચ નો વર્ગ એટલે કે એડી સ્કવેર બરાબર બારનો વર્ગ એકસો ચુમ્માલીસ પાંચ નો વર્ગ ટોટલ એકસો ઓગણ બંને બાજુ વર્ગમૂળ લઈ લઈ એટલે એડીની કિંમત મળશે એકસો ઓગણ સિત્તેરનું વર્ગમોળ તેર આવશે તેર મીટર તો વિદ્યાર્થી મિત્રો અહીં એડી છે એ બંને થાંભલાના ટોપ ટોચનું અંતર છે એટલે ઉપરના છેડાનું અંતર એડી બરાબર તેર મીટર થશે અહીં પણ આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કર્યો છે હવે પછીનો દાખલો જોઈએ અઢાર મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી ચોવીસ મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે હવે એક શિરોલંબ થાંભલો આપણે દોરીએ થાંભલો સીધો હોય અને અઢાર મીટર લાંબો છે લંબાઈ છે અઢાર મીટર છે ઊંચા સિરોલમ થાંભલાના ઉપરના છેડાથી ચોવીસ મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે ઉપરના છેડેથી અહીં એક આપણે તાર મૂકીએ જોડીએ અને એ તારની લંબાઈ છે એ આપેલી છે ચોવીસ મીટર તો થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહેશે આ થાંભલાનો આધાર છે ત્યાંથી કેટલા અંતરે અહીંયા ખીલો તારનો છે તો આ તાર તંગ રહે એટલા માટે અહીં કેટલા અંતરે લગાડીએ ટૂંકમાં આ અંતર શોધવાનું છે એક્સ અહીં થાંભલો કાટખૂણે છે તો પણ કાટકોણ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીએ આ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ ચોવીસનો વર્ગ બરાબર અઢારનો વર્ગ વધતા એક્સનો વર્ગ થશે જે માંગેલું અંતર આપણને મળશે એટલે ચોવીસ નો વર્ગ પાંચસો ને છોતેર અઢાર નો વર્ગ ત્રણસો ને ચોવીસ વત્તા એક્સ નો વર્ગ પાંચસો છોતેર ઓછા ત્રણસો ને ચોવીસ એક્સ નો વર્ગ છ માંથી ચાર જાય તો બે સાતમાંથી બે જાય તો પાંચ પાંચ બસો ને બાવન બસો બાવન આપણને ખ્યાલ છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે એના અવયવ પાડવા પડશે અવયવ અહીંયા પાડીએ બસો બાવનના બે થી ભાગ ચલાવી તો એકસો છવ્વીસ દુ બાવન પાછા બે થી ભાગ લાવી બાર ત્રણ ત્રેસઠ દુ સાતે ભાગ લાવી તો નવું સત્તું ત્રેસઠ ત્રણે ભાગ હલાવી તો ત્રણ તેરી નવ ત્રણે ભાગ હલાવી તો હવે એકસો છવ્વીસ દુ બસો બાવન ત્રેસઠ દુ એકસો છવ્વીસ નવું સત્તું ત્રેસઠ ત્રણ તેર નવ ત્રણ એક ત્રણ આમાં આ જે બે અવયવ સરખા મળ્યા આ બે અવયવ સરખા મળ્યા તો એનું વર્ગમૂળ નીકળે સાતનું વર્ગમૂળ નહીં નીકળે આ બેનું એટલે પહેલાં મૂકીએ એક સ્ક્વેર બરાબર બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા સાત માટે એક્સ શોધવું હોય વર્ગમૂળ લઈએ બંને બાજુ તો બેનો વર્ગ ચાર આવશે બેનો વર્ગ છે એટલે બે આવશે વર્ગમૂળ ત્રણનો વર્ગનું વર્ગમૂળ ત્રણ અને સાતનું ન નીકળે એટલે સાત એમને તો એક્સ બરાબર છ વર્ગમૂળ સાત તો આ જે અંતર છે આટલા મીટર આપણને જમીનમાં થાંભલાથી તે ખીલ્લા સુધીનું મળશે એમાં પણ આપણે પાયથાગોસના પ્રમેયનો ઉપયોગ કર્યો હવે આપણે અહીં એવો દાખલો લઈએ છીએ કે ત્રણ માપ આપેલા છે સંખ્યાઓ નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો જે કાટકોણ ત્રિકોણ હોય તેના કરણીની લંબાઈ પણ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો આમાં ત્રણ સંખ્યા આપેલી છે સાત ચોવીસ ને પચીસ પહેલાંમાં તો તમારે શું કરવાનું કે ત્રણ સંખ્યામાંથી જે સૌથી મોટી હોય એ પસંદ કરવાની એનો વર્ગ કરવાનો અને બાકીની જે બે નાની હોય એના વર્ગનો સરવાળો એ પહેલાં મોટીના વર્ગ બરાબર થાય છે કે નહીં એ ચકાસવાનું છે જો એ બરાબર થતું હોય તો આ કાટકોણ ત્રિકોણ હોય એટલે કે પાયથાગોરસનો પ્રતિપ્રમય જો એક બાજુનો વર્ગ છે બી બીજી બે બાજુના વર્ગનો સરવાળો થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય અને પહેલી બાજુનો સામેનો ખૂણો કાટકોણ હોય એટલે એ કર્ણ હોય હવે પહેલું આપણે જોઈએ તપાસી પહેલામાં મોટી છે પચીસ છે તો પચીસનો વર્ગ છે છસો પચીસ થાય સાતનો વર્ગ અને ચોવીસનો વર્ગનો સરવાળો તપાસી જોઈએ સાતનો વર્ગ ઉતાર ચોવીસનો વર્ગ सात नौ नगण पचास वत्ता पांच सौ छोतेर तो आ बने सरवाड़ो कर सो नौ ने छर भी एक पांच ने सात बार भी एक पांच ने एक सौ पच्चीस विद्यार्थी मित्रों अँ जो ते छसो पचीस छसो पच्चीस कही सक पचीस नो वर्ग બરાબર સાતનો વર્ગ વધતા ચોવીસનો વર્ગ એ આપણને મળ્યું પરિણામ તો પાયથાગોરસના પ્રતિ પ્રમય ઉપરથી આપણે કહીશ કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો ત્રીજી બાજુ જે છે એટલે કે આપણે જો એમ કહી કે પહેલી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો થયો તો પહેલી બાજુ છે એ કર્ણ હોય એટલે અહીં આ પહેલાંમાં કાટકોણ ત્રિકોણ છે માટે અહીં કાટકોણ ત્રિકોણ થશે અને કર્ણનું માપ છે એ આ પચીસ છે એ કર્ણ છે માટે કર્ણ બરાબર પચીસ સેમી આવશે વિદ્યાર્થી મિત્રો તેવી જ રીતે બીજી બીજું જોઈએ ત્રણ આઠ અને છ એમાં સૌથી મોટી સંખ્યા છ છે ત્રણ ને છ એટલે પેલા આઠનો વર્ગ આપણે જોઈ જોઈએ ચોસઠ મોટી સંખ્યાનો ત્રણનો વર્ગ વત્તા છ નો વર્ગ ત્રણનો વર્ગ નવ છનો વર્ગ છત્રીસ છત્રીસ ને નવનો સરવાળો પિસ્તાલીસ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ ચોસઠ અને પિસ્તાલીસ એ બંને જુદા જુદા છે એટલે બીજામાં કાટકોણ ત્રિકોણ બનશે નહીં અહીં કાટકોણ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો કર્ણ છે એ બાકીની બે બાજુઓ કરતાં મોટી જ હોવાની કારણ કે અગાઉ પણ તમને વાત કરી છે કે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે લઘુકોણ જ હોય અને આપણે જાણીએ છીએ કાટખૂણો એ લઘુકોણ કરતાં મોટો કહેવાય કાટખૂણા મોટા ખૂણાની સામેની બાજુ નાના ખૂણાની સામેની બાજુ કરતાં મોટી થાય એ પરિણામ પણ આપણને ખ્યાલ છે ત્રીજું તપાસી પચાસ એસી અને સો છે તો સૌથી મોટી સો છે સોનો વર્ગ પહેલાં કરીએ સોનો વર્ગ સો ગુણ્યા સો દસ હજાર થશે અને પચાસનો વર્ગ વધતા એસીનો વર્ગ કરીએ પચાસનો વર્ગ પચીસો થશે પચાસ ગુણ્યા પચાસ આઠ નો વર્ગ ચોસઠ ને બે મીંડા થશે આ બંનેનો સરવાળો કરીએ પાંચ ને ચાર નવ છ ને બે આઠ આઠ હજાર નવસો વિદ્યાર્થી મિટ્રો મિત્રો અહીંયા દસ હજાર છે આઠ હજાર નવસો છે તો અહીં પણ કાટકોણ ત્રિકોણ નથી હવે છેલ્લું તપાસી ચોથું એમાં તેર બાર અને પાંચ સેમી છે તેર મોટી સંખ્યા છે તેરનો વર્ગ કરી જોઈએ તેર તેર ગુણ્યા એકસો ઓગણસિત્તેર બારનો વર્ગ વત્તા પાંચનો વર્ગ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ પાંચનો વર્ગ પચીસ બરાબર સરવાળો એકસો ઓગણસિત્તેર થશે અહીં તમે જુઓ એકસો ઓગણસિત્તેર એકસો ઓગણસિત્તેર તો એમાં કાટકોણ ત્રિકોણ બનશે અને કર્ણની લંબાઈ છે એ મોટી કર્ણ છે એટલે કર્ણ તેર બનશે તો આ ચાર દાખલામાં આપણને બેમાં કાટકોણ ત્રિકોણ મળ્યો પહેલો અને ચોથામાં કાટકોણ ત્રિકોણ છે બીજા અને ત્રીજામાં કાટકોણ ત્રિકોણ બનતો નથી પાંચમો દાખલો લઈ સમબાજુ બાજુ ત્રિકોણ એબીસીની બાજુ ટુ એ છે તેમાં દરેકનો વેદ શોધવાનો છે તો પહેલાં સમ બાજુ ત્રિકોણ દોરશું એ દરેક બાજુની લંબાઈ ટુ એ આપણે લઈએ મારે વેધની લંબાઈ શોધવી છે તો એમાંથી સામેની બાજુ પર આપણે જે બરોબર મધ્યબિંદુમાં જ આવશે સં બાજુ અહીં એમ કહીએ આપણે એમ સી એનું અંતર બીસી છે એ ટુ એ છે એટલે એમ અંતર એ થશે એ આ એને આ એ મારે એમ અંતર શોધવું છે તો અહીંયા પણ આ વેદ કાઠ ખૂણો છે એટલે પાયથાગોરસનો એ એમસીમાં ત્રિકોણ એ એમ સીમાં ખૂણો એમ બરાબર નેવું નો ખૂણો થશે વેદ કે એનું કારણ છે એમ વેદ છે વેદ દોરેલ છે ફરીથી કાટકોણ ત્રિકોણ ની વાત આવે એટલે આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ કર્ણ એસી નો વર્ગ માટે એએમસી ત્રિકોણમાં એસી નો વર્ગ બરાબર એ નો વર્ગ થશે એસી છે એ ટુ એ છે કિંમત એ એમ એમ એમસી સ્ક્વેર છે ત્યાં એ મૂકી કારણ કે આ અંતર આખું અંતર બીસી બાજુ ટુ એ છે આ મધ્ય બિંદુ થશે આપણે વેદ દોરેલો છે પણ સમબાજુ ત્રિકોણ હોવાથી વેધનો જે લંબાત છે એ અને મધ્ય બિંદુ બંને સમાન થશે ટુ નો વર્ગ કરીએ ફોર એ વર્ગ થશે બરાબર એ એમ વર્ગ વત્તા એ વર્ગ મારે એ એમ શોધવું છે એટલે એ વર્ગને ડાબી બાજુ માઇનસ લઈ જઈ કરી ફોર એ સ્ક્વેર માંથી એ સ્કવેર બાદ કરશું એટલે થ્રી એ સ્ક્વેર વધશે બરાબર એ એમ સ્ક્વેર થશે એ શોધવા માટે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લેશું એટલે ડાબી બાજુ લઈએ તો વર્ગમૂળ ત્રણ થશે એ વર્ગનું વર્ગમૂળ એમ વર્ગનું વર્ગમૂળ એમ આપણે એ છે એ વેદ શોધવાનો હતો તો સમજુ ત્રિકોણમાં ત્રિકોણ

એટલે વેધની આપણે લંબાઈ આમાં પણ પાયથાગોરસના સૂત્રનો પ્રમયનો ઉપયોગ આવ્યો છે બીજો એક રાઈડર પ્રશ્ન આપણે લેવાનો છે આકૃતિમાં એડી લંબ બીસી છે અહીંયા કાટખૂણો છે તો સાબિત કરો કે એ બી સ્ક્વેર પ્લસ સીડી સ્કવેર એ બી પ્લસ એ બી સ્કવેર પ્લસ સીડી સ્કવેર બરાબર બીડી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બીડી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર હવે આપણે ત્રિકોણ એ અને એ ડીસીમાં વાત કરીએ એ બી ડીમાં ખૂણો ડી કાટ ખૂણો છે માટે એ બી સ્ક્વેર ઇક્વલ ટુ એબી બી સ્ક્વેર કર્ણ થશે અહીંયા કાઠખૂણો છે એડી ડી સ્ક્વેર પ્લસ બીડી ડી સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એડી ડી સ્ક્વેર અને પરિણામ નંબર એક આપીએ બીજું આ ત્રિકોણ એડીસી ત્રિકોણ લઈએ ત્રિકોણ એ બી ડી લીધો એટલે એસી ડી લઈએ એમાં પણ ખૂણો ડી કાટ ખૂણો છે માટે એમાં એસી કર્ણ થશે તો એ પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરી તો એસી સ્કવેર બરાબર સીડી સ્ક્ર પ્લસ એડી સ્કવેર અને બે નંબર આપશું પરિણામ નંબર હવે પરિણામ એક અને 2 ની જો બાદ બાકી કરી એકમાંથી બે બાદ કરતા પરિણામ 1 માંથી બે બાદ કરતા પરિણામ એક આ આપણે છે તો એમાં ડાબી બાજુ એ સ્ક્વેર બીજું પરિણામ છે એમાં ડાબી બાજુ એસી છે એ બી માઇનસ એસી સ્ક્વેર બરાબર બીડી સ્કવેર પ્લસ સ્કવેર અને બીજું પરિણામ બાદ કરવું છે એટલે માઇનસ સીડી સ્ક્વેર માઇનસ એડી સ્ક્વેર આવશે આ સમીકરણમાં એડી ડી સ્ક્વેર પ્લસ માઇનસ ઉડી જશે હવે આપણને આ જે વધ્યું છે એ બી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર બરાબર બીડી સ્ક્વેર માઇનસ સીડી સ્ક્વેર તો તેના પરથી આપણે આ પરિણામ એ સાથે સીડી સ્ક્વેર છે તો આ માઇનસ સીડી આને ડાબી બાજુ લઈએ આ માઇનસ એસી જમણી બાજુ લઈએ એટલે પરિણામ મળી જશે માટે એ સ્ક્વેર માઇનસ સીડી ડાબી બાજુ પ્લસ સીડી સ્ક્વેર થશે તેવી જ રીતે બીડી સ્ક્વેર એમનેમ અને એસી સ્ક્વેર જમણી બાજુ લઈ લઈ તો આપણે જે પરિણામ જોતું હતું એ અહીં સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે પાથાગોરસનું પ્રમય અગત્યનું પ્રમય જે છે ગણિતમાં ખૂબ જ અગત્યનું પ્રમય કહેવાય છે ખૂબ જ ઉપયોગ એનો ગણિતમાં આવે છે ડગલેને પગલે અને એનું પ્રતિ પ્રમય પાયથાગોરસનું પ્રમય કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વરના સરવાળા બરાબર થાય છે એ પાયથાગોરસે આપેલું હતું પાયથાગોરસના પ્રમયની સાબિતી ઘણી બધી છે પણ અહીં પુસ્તકમાં એની સરળ રજૂઆત થયેલી છે તો આ તબક્કે પાયથાગોરસ અને એનું પ્રતિ પ્રમય બંને વિદ્યાર્થીઓ માટે દાખલા ગણવામાં અને બીજા પણ વ્યવહારિક ઉપયોગ પણ એનો થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ દસના ગણિતના કુલ પાંચ તાસમાંથી આ છેલ્લો એપિસોડ પાંચમો હતો આ પ્રકરણમાં તમે સમરૂપતા સમરૂપતાની શરતો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમય સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોની વાત અને પાયથાગોરસ પ્રમય અને એને પ્રતિપ્રમય આ મુદ્દાઓ શીખ્યા છે આભાર અસ્તુ